બનાસકાંઠાના દિયોદરમાં છેલ્લા એક મહિનાથી તસ્કર રાજ જેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા એક માસથી વધતી જતી ચોરીની ઘટનાના પગલે દિયોદર પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય દ્વારા વધતી જતી ચોરીના મુદ્દાને વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે માત્ર એક જ માસમાં દસથી વધુ ગરફોડ અને દુકાનોમાં ચોરી આ બનાવો બન્યા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામમાં દિયોદર ગામમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે દિયોદરમાં મંદિરો ઘરો કે સરકારી મકાનો હવે સુરક્ષિત રહ્યા નથી કારણ કે તસ્કરોએ દિયોદરમાં ખૂબ જ આસાનીથી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે અને તેના લીધે હવે દિયોદરના નાગરિકો પણ ભયભીત બન્યા છે વધી જતી ચોરીની ઘટનાઓના પગલે આજે દિયોદરના ધારાસભ્યએ પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે અને પોલીસની નિષ્ક્રિયતાના પગલે દિયોદરમાં વધેલી ચોરીની ઘટનાઓનો પ્રશ્ન આગામી સમયમાં વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી ઉચ્ચારી છે ચોરીની ઘટનાઓને લઈ ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવાની આપેલી ચીમકી કદાચ ગુજરાતમાં પ્રથમવાર બની છે છેલ્લા એક મહિનાથી દીવોદર શહેરમાં અને ગોમરાઓમાં ચોરોએ માદા મિલી છે અને એટલા બધા સક્રિય થયાથી કે એક મહિનાથી એક પણ દાડો એવો જાતો નથી કે ચોરી દિવોદર વિસ્તારમાં ના થઈ હોય એના ઉપરથી સદંત્ર એવું દેખાઈ આવે છે કે પોલીસ તંત્ર મોંઘમાં છે જો પોલીસ તંત્ર જાગૃત હોય તો એક મહિનાથી સદંતર ચોરી થાય અને ચોર ન પકડાય એવી વાત કોઈ દારો બની શકે નહીં એને કારણે મારા કારણે વારંવાર લોકોની રજૂઆત આવી મેં અત્યારના બનાસકાંઠા જિલ્લા એસપી પણ ફોન પર વાત કરી છે કે સાહેબ કોપડ ભોગે આનો કંટ્રોલ કરો અને એમને પણ મને સંતોષ સારો જવાબ છે પણ દેવુદરની પોલીસ શું કરે છે જો દેવુદર રોડ ઉપર ઉભા રહી અને લોકોના માસ્ક પહેરવા માટેના પૈસા ઉઘરાઈ શકતા હોય આખા સમગ્ર વિસ્તારમાં બીજી પણ બાબતમાં એ ગમે કોમ કરી શકતા હોય અને ચોરી બધા ના થતી હોય ચોર ન પકડતા એ ખરેખર શરમ વાત ગણાય હું અત્યારે પોલીસને પણ ચેતવણી આલું છું કે કોઈ પણ ભોગે આનો તપાસ થાય ન કે પછી અગાઉ આગામી ત્રીજા મહિનામાં જ મારું વિધાનસભાનું છત્ર ચાલુ થાય છે એમાં પણ મારે આ વાત આની રજૂઆત કરવી પડશે કારણ કે આ ચાલી શકે નહીં કે એક મહિનામાં સદંતર એક પણ દાડો એવો નથી જતો હમણાં હમણાં એ ગૌશનું ઘર ફાડ્યું આચાર્યનું ધનક જીભડા ગોમમાં એક જ રાતમાં ત્રણ મંદિરની બે બે દુકાનું ફાડી ધનકવાડામાં આગલી દાડે એટીએમ તોડ્યું બીજ દાડે શંકરનું મંદિર તોડ્યું આ બધી બાબતો ખરેખર ચલાવી લેવરાય નહીં તો પોલીસ તંત્ર કોઈપણ રીતે જે કરવું પડે કરે પણ ચોર બંધ કરે એવી મારી એમના દોરી માગણી છે એમ